બધાને નમસ્કાર. મારું નામ છે શેઠારાબે બસ સલીમભાઈ. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શેષપ્લોટ કન્યા શાળા. હું એક વાર્તા કહીશ. એક મિનિટ, હું તો વાર્તા કહીશ, તમે સાંભળશો. એ મને કેવી રીતે ખબર પડશે? તમે સાંભળશો ને? હા કે ના? તો ચાલો હું વાર્તા કહીશ. મારી વાર્તાનું નામ છે ઋષિમા અને તેમના ચાર દીકરા. એક હતા ઋષિમા, તેમને ચાર દીકરા. એકનું નામ અમર, બીજાનું નામ તમર, ત્રીજાનું નામ સારિંગા ને ચોથાનું નામ ગને હતું. ગામમાં સુંદર મજાનું નાટક મંડળ આવી. એ તો જુદા જુદા વેશ ભજવે. ઋષિમાના ચારે દિવસ જીત પકડે. મામાને જાગું, મામાને જાગું, નાટકમાં જાગું, નાટકમાં જાગું. ઋષિમા થોડા ભાવ થઈને બોલ્યા, દેખ છે દીકરા, પહેલા પાછા આવજો. આજકાલ તો છોરીઓના સમાચાર બહુ સંભળાય છે, પણ તમ તમારે જોયા નાટક. ચારે દીકરા તો ગયા નાટક જોવા. આ શું થયું? ઋષિમાને બીક તો સાચી પડી, કારણ કે જેવા એમના છોકરા નાટક જોવા ગયા કે તરત જ ચોર આવ્યા. ચોરે તો ભારે કરી, ઘરમાંથી જે હાથ આવ્યું તે બધું જ ઉપાડ્યું. ગોરીઓ, મૂંઝડો, બળદ લીધો, પૂરી બગરી, ભેંસ લીધી. ઘરમાંથી બધું જ હાથમાં આવ્યું તે બધું જ ઉપાડ્યું. આ જોઈને ઋષિમાંથી તો નરે માળું. એ તો બોલ્યા, ચોરીનો માલ પાછો લઈ લે. તે વખત સૌને બેઠા અસ્તુ. આ વાર્તાથી આપણે